કેમ છો? તો આપણે સરસ મજાની ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ. બસ છેલ્લો ટોપિક બાકી છે ચેપ્ટર 6 નો, એટલે કે જે અલગ અલગ ટોપિક છે. પહેલા આપણે આંતરિક ઉર્જા ભણ્યા, એન્થાલ્પી ભણ્યા છે, વિવિધ પછી એન્ટ્રોપી જોઈ છે. હવે મુક્ત ઉર્જાવાળો એક પોર્શન બાકી છે આપણે, બરાબર. આ મુક્ત ઉર્જા કમ્પ્લીટ થાય એટલે આપણું ચેપ્ટર 6 થિયોરિટિકલ કમ્પ્લીટ. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને બહુ ડિફિકલ્ટ પણ છે, બહુ માણસો કહે છે, બરાબર છે. પણ એવો બને એટલો પ્રયત્ન કર્યો છે કે એકદમ સિમ્પલથી તમને સમજાઈ જાય. આજે જોવાનું છે આપણે ગિબ્સ મુક્ત ઉર્જા. શું જોવાનું છે? ગિબ્સની મુક્ત ઉર્જા. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ગિબ્સની મુક્ત ઉર્જા. સાહેબ, હવે તમે જ્યારે પણ વાત કરતા હશો ને કોઈ પણ પ્રક્રિયાની, ત્યારે તમને આ ગિબ્સની મુક્ત ઉર્જા મળશે. એટલે કે આ જે ગિબ્સની મુક્ત ઉર્જા છે ને, આ ટોપિક તમને સારી રીતે આવડવો જોઈએ. કારણ કે આ ટોપિક જે છે ને એ તમારી બહુ બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. ગિબ્સની મુક્ત ઉર્જાવાળો ટોપિક જે છે એ બહુ બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગી છે, એટલે તમને ગિબ્સની મુક્ત ઉર્જા જે છે એ મેટર સમજાતી હોવી જોઈએ, બરોબર છે. હવે શું કહે છે ગિબ્સ એ આપણે વાત કરીએ. હવે જો તમે જોવા જશો આટલા એટલે ખ્યાલ આવશે કે ભાઈ તમે ડેલ્ટા એસ, આ બીજો નિયમ, ઉષ્મગતિશાસ્ત્રનો બીજો નિયમ ભણ્યા છીએ એમાં આપણે વાત કરી છે કે ડેલ્ટા એસ અને એન્થાલ્પીને આધારે પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણ અથવા તો સ્વયંભૂઈતા નક્કી કરી શકાય. કઈ રીતે? સમજી લો કે ભાઈ ડેલ્ટા એચ માં ઘટાડો સ્વયંસ્ફૂર્ણ નક્કી કરે, પણ દર વખતે આવું હોતું નથી, બરાબર. એના આપણે એક્ઝામ્પલ પણ જોઈશું કે આપણે કહીએ છીએ ને ડેલ્ટા એચ ને, તમારી પુસ્તકની અંદર આપણે છે ડેલ્ટા એચ માં ઘટાડો સ્વયંસ્ફૂર્ણતા તરફ લઈ જાય છે. શું કરે છે? સ્વયંસ્ફૂર્ણતા. અને એવી જ રીતે ડેલ્ટા એસ ટોટલ, તો આપણે એવું કીધું છે આપમેળે થતી જે પ્રક્રિયાઓ છે એમાં વિશ્વની કુલ એન્ટ્રોપી વધે છે. એટલે કે જે સ્વયંભૂ પ્રક્રિયા છે એમાં વિશ્વની કુલ એન્ટ્રોપી વધે છે. તો ડેલ્ટા એસ ટોટલ એટલે શું થયું? વિશ્વની એન્ટ્રોપી. ડેલ્ટા એસ ટોટલ માં વધારો એટલે પ્રક્રિયાને શું નક્કી કરે છે? સ્વયંભૂ અથવા તો સ્વયંસ્ફૂર્ણતા નક્કી કરે છે. આખી વાત સમજાય છે? આ બે મેટરને આધારે આપણે કહી દીધું છે. પણ હવે જો પ્રક્રિયા કેવી, ઘટના કેવી બને છે. પહેલું જે છે ડેલ્ટા એચ વાળું, બરોબર છે. હવે ડેલ્ટા એચ વાળું છે તો ડેલ્ટા એચ માં દરેક વખતે ઘટાડો પ્રક્રિયા સ્વયંભૂ થાય એવું જરૂરી નથી. કારણ કે પ્રક્રિયા જે ઉષ્મા છે એનો વધારો પણ પ્રક્રિયાને સ્વયંભૂ બનાવે છે. એના પર આપણે એક્ઝામ્પલ જોયા હતા, N2O નું એક્ઝામ્પલ જોયું હતું, બરોબર. એવી જ રીતે ડેલ્ટા એચ ટોટલ જે છે, આ ડેલ્ટા એચ ટોટલ જે છે એમાં શું થાય છે કે ભાઈ આપણે જે પ્રક્રિયા કરીએ છીએ પ્રણાલી બંધ પ્રણાલી અથવા ખુલ્લી પ્રણાલીના કરતા હોય છે, બરોબર છે. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ બંધ પ્રણાલી અને ખુલ્લી પ્રણાલીમાં કરતા હોય છે. એટલે માત્ર ડેલ્ટા એસ ને કારણે આપણે નથી કહી શકતા કે ભાઈ ખરેખર પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં. એટલે શું કરવું પડે છે? બે ઘટના મિક્સ કરવી પડે છે. શું કરવું છે? બે ઘટના મિક્સ કરવી પડે છે. એટલે કે એકનો એન્ટ્રોપીનો વધારો અથવા તો એકને જ એન્થાલ્પીનો ઘટાડો એ પ્રક્રિયાની દિશા કે સ્વયંસ્ફૂર્ણતા નક્કી કરતો નથી, ફેરફારની દિશા નક્કી કરતો નથી. એટલે કે તમારી જે સ્વયંસ્ફૂર્ણતાનો ફેરફાર થાય છે, પ્રક્રિયાની જે દિશા છે એ એકલો નક્કી નથી કરતો. તો એની માટે શું કરવું પડે છે? આપણે બંનેની ગણતરી કરવી પડે છે. શું કરવું પડે છે? બંનેની ગણતરી કરવી પડે છે. એકલો વધારો, એકલો એન્ટ્રોપીનો વધારો કે એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણતા નક્કી કરવા માટે પૂરતો નથી. તેથી નવું વિધેય દાખલ કરવામાં આવે છે જેને ગિબ્સ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? ગિબ્સ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. જેને ગિબ્સ વિધેય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, કરવામાં આવે છે. જેને ગિબ્સ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો આ
गिब्स नामना વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું છે g is equal to h minus t s. गिब्स नामना વૈજ્ઞાનિકે શું કર્યું છે આ સૂત્ર આપ્યું છે જ્યાં g શું છે गिब्स વિધેય g એ માત્રાત્મક ગુણધર્મ છે શું છે ભાઈ માત્રાત્મક ગુણધર્મ છે गिब्स વિધેય g અહીં गिब्स વિધેય g मात्रात्मक गुणधर्म छे અહી गिब्स વિધેય g શું છે માત્રાત્મક ગુણધર્મ છે બરાબર છે કે g જે છે એ માત્રાત્મક ગુણધર્મ તરીકે વર્તે છે વેલ નો પ્રોબ્લેમ ચલો હવે તો હવે અહીં શું થાય છે આ આખી ઘટના છે ને આપણે મુક્ત ઊર્જા ગણવાની છે પ્રણાલીમાં મુક્ત ઊર્જા ગણી નાખો એટલે તમારી વાત આખી કમ્પ્લીટ થઈ જાય પ્રણાલી માટે મુક્ત ઊર્જા ગણી નાખો એટલે વાત શું થઈ જાય કમ્પ્લીટ થઈ જાય છે તો પ્રણાલી માટે મુક્ત ઊર્જા ગણવાની હોય છે એટલે ડેલ્ટા જી સિસ્ટમ કે શું ડેલ્ટા જી શું કહે છે સિસ્ટમ તો મતલબ શું થાય કે મુક્ત ઊર્જાનો તફાવત લેવાનો છે હવે તમે મુક્ત ઊર્જાનો તફાવત લ્યો એટલે એન્થાલ્પી તફાવત તાપમાનનો તફાવત અને એન્ટ્રોપી તફાવત તમારે બધાનો તફાવત કરવો પડે ઓકે ચલો હવે કઈ વાતો નહીં કરો ચલો તફાવત કરો સાહેબ નો પ્રોબ્લેમ ચલો તો હું બધાનો તફાવત કરું છું તો ડેલ્ટા જી સિસ્ટમ નીચે મુજબ લખી લેવાય ડેલ્ટા જી સિસ્ટમ નીચે મુજબ લખી શકાય ચલો તો ડેલ્ટા જી સિસ્ટમ is equal to delta h system minus t delta s system biju vakat shu thaye apne paachu me minus karu chu to minus delta sorry delta sorry khali s avshe minus s system karike shu thaye che samjavu chu s system delta t એટલે કે એક વખત એન્ટ્રોપી અચળ લખી તાપમાનનો તફાવત લઈએ અને એક વખત તાપમાન અચળ લખીને એન્ટ્રોપીનો તફાવત લઈએ એટલે ખરેખર આવું થઈ શકે ડેલ્ટા જી સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ડેલ્ટા ટી એસ સિસ્ટમ આવી રીતે એટલે આ બંનેનો તફાવત લેવો એટલે ડેલ્ટા ટી પછી એસ સિસ્ટમ અને પછી શું કરવાનું છે એસ ડેલ્ટા જી સિસ્ટમ દેખાય છે બેટા દેખાતો ન હોય તો નીચે લખી લખું છું ડેલ્ટા ટી એસ સિસ્ટમ બરાબર છે આ રીતે દર્શાવવામાં આવે છે હવે જો એન્ટ્રોપી અચળ હોય એવું પોસિબલ નથી એટલે આપણું સૂત્ર કે પોસિબલ બનશે ડેલ્ટા જી સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ હવે આ સિસ્ટમ લખવું એવું જરૂરી છે આપણે પ્રણાલી માટે શોધવાનું હોય છે એટલે આ સૂત્રને આપણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આને કહે છે ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ એને શું કહે છે આપણે ગિબ્સ મુક્ત ઉર્જાનું સમીકરણ તરીકે ઓળખીએ છીએ એટલી સીધી સીધી અને સિમ્પલ સિમ્પલ વાત છે ઓકે ચલો કઈ વાંધો નહીં ચલો ગિબ્સ મુક્ત ઊર્જા સમીકરણ આપણને ખબર પડી ગઈ છે ગિબ્સ સમીકરણ કોને કહેવાય એ પણ આપણને ખબર પડી ગઈ છે આમાં શું છે તો તમે જોવા જશો કે આમાં શું શું પ્રક્રિયા ભાગ ભજવે છે તો તમને ખબર પડશે કે ચલો ભાઈ આમાં ડેલ્ટા એચ શું છે એન્થાલ્પી ફેરફાર છે ડેલ્ટા જી શું છે મુક્ત ઊર્જાનો ફેરફાર છે ટી ડેલ્ટા એસ એટલે શું છે તો કે તમારા તાપમાન અચળ તાપમાને ટૂંકમાં તાપમાને કોઈ પણ એક તાપમાને એન્ટ્રોપીનો ફેરફાર છે હવે મેટર થઈ છે આ છે અચળ તાપમાન છે એટલે ખાલી માત્ર આપણે શું લખ્યું છે ટી લખ્યું છે આ આખી ઘટના તમારે સમજવાની છે તો આપણે એવું કહીશું કે મુક્ત ઊર્જાનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર અને તાપમાન ગુણ્યા એન્ટ્રોપી ફેરફારનો તફાવત છે આ બંને વચ્ચે બાદ બાકી છે એટલે શું કહીએ છીએ આપણે બંને વચ્ચેનો તફાવત છે એવું આપણે કહી શકીએ ઓકે ચલો હવે જુઓ આને એકમ જોવા જઈએ તો જીનો એકમ શું થાય જીનો એકમ જોવા જઈએ તો આ શું છે તો કે ભાઈ જૂલ છે માઇનસ આ શું છે કેલ્વિન આ શું છે જૂલ પર કેલ્વિન ઓકે કેલ્વિન કેલ્વિન કાય થઈ જાય તો બધે શું જૂલ એટલે તમારું મુક્ત ઉર્જા છે એ શું છે ઉર્જા છે તેનો એકમ છે જૂલ અથવા કેલરી જી બરાબર શું થાય જૂલ અથવા કેલરી તેનો એકમ બનશે વાત ક્લિયર થઈ છે બેટા ઓકે હવે કઈ રીતે પ્રક્રિયા આપણે થાય એ ડેલ્ટા જી ને આધારે અમને સમજાવો છો
is equal to minus common ले लिया तो आ क्यों थी u delta s system plus थी u और आ क्यों थी जैसे t delta s system a minus थी जैसे तो ना बच्चे हमें तो नहीं हम पूछूं कि आज ये मूल्य अच्छे हैं एनी कीमत के लिए अभी जो ये zero करता मोटी आ गई जो ये आज ये मूल्य अच्छे हैं एनी कीमत zero करता के लिए अभी जो ये मोटी हो भी जो ये तो आज ये भाग छह ना सुखिया है तो जो t delta s total is equal to minus delta g के भाई आया ना तो आने की मत जाना जो आने की मत आने की मत आने की मत अब दाने की मत जीरो करता क्या होगी जो ये मोटी होगी जो माइनस डेल्टा जी क्यों हो जो ये प्लस हो जो माइनस डेल्टा जी प्लस हो तो प्लस डेल्टा जी क्यों थी जो माइनस थी जाएगा એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે t ડેલ્ટા s ટોટલ એટલે શું થઈ ગયું તો કે એના બરાબર આપણે ડેલ્ટા g કહી શકીએ આ સૂત્ર આ ઇમ્પોર્ટન્ટ છે બેટા આ સૂત્ર અગત્યનું છે ક્યાં અગત્યનું છે તો કે ભાઈ જ્યારે તમારે MCQ આવશે ને MCQ માટે અગત્યનું છે આપણે ખબર જ ના હોય કે t ડેલ્ટા s બરાબર માઈનસ ડેલ્ટા g થાય છે અને એની 0 કરતા નાની હોય તો ખાલી ડેલ્ટા g બરાબર શું થઈ જાય डेल्टा जी छे ए प्लस होय ત્યારે એની કિંમત શું થઈ જાય લેસ ધેન 0 થઈ જાય માઈનસ ડેલ્ટા જી કે બિગર ધેન 0 હોય તો ડેલ્ટા જી શું થઈ જાય લેસ ધેન 0 એટલે એનો મતલબ એમ થાય કે તમારું જે માઈનસ ડેલ્ટા જી 0 કરતા મોટો હોવો જોઈએ અને પ્લસ ડેલ્ટા જી 0 કરતા નાનો હોવો જોઈએ ત્યારે પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થાય ત્યારે પ્રક્રિયા શું થાય સ્વયં સ્ફુરિત થાય ડેલ્ટા જી નું મૂલ્ય જ્યારે નાનું ત્યારે સ્વયં સ્ફુરિત થાય હવે આ ઓલિવર સ્ટેલસેન્ટને મેટર જરા ખુશી કરી છું સ્ક્રીનશોટ લઈ લેજો ને હવે અહીંયા જો શું છે અહીંયા તમે જોવા જશો એટલે ઘટનામાં કોઈ ઇન્ટરેસ્ટિંગ મજા આવી વાત છે આ શું છે તો કે આ જે સૂત્ર છે હવે ડેલ્ટા જી બરાબર આપણે કહી શકું આના બરાબર હું ડેલ્ટા જી મૂકું બરાબર માઈનસ ડેલ્ટા જી તો માઈનસ ડેલ્ટા જી બરાબર માઈનસ ડેલ્ટા એચ માઈનસ સોરી હા માઈનસ t डेल्टा s सिस्टम अब सिस्टम નથી લખતો તો આ માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ તો ડેલ્ટા g બરાબર શું થાય ડેલ્ટા h માઈનસ t ડેલ્ટા s એટલે થયું ડેલ્ટા h બરાબર શું છે તો કે ડેલ્ટા h બરાબર તમારો થશે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એટલે કે પ્રક્રિયા દરમિયાન કેટલો એન્થાલ્પીનો ફેરફાર છે એને આપણે કહીએ છીએ ડેલ્ટા h હવે જો આ જે પદ છે આ જે પદ છે એ શું છે t ડેલ્ટા s એટલે શું છે ન વપરાયેલી શું છે ન વપરાયેલી ઊર્જા છે પ્રક્રિયામાં ન વપરાયેલી ઊર્જા છે t ડેલ્ટા s એટલે શું છે બેટા પ્રક્રિયામાં ન વપરાયેલી ઊર્જા કે જે તમારા કાર્ય માટે પ્રાપ્ય નથી પ્રક્રિયા માટે પ્રાપ્ય છે એટલે એમ પણ લખી શકો કાર્ય માટે પ્રાપ્ય ન હોય તેવી ઊર્જા લખો છો કાર્ય માટે પ્રાપ્ય ન હોય તેવી ઊર્જા બરાબર છે તો હવે જો આ કુલ હતી એમાંથી એકલી કાર્ય માટે પ્રાપ્ત નથી તો આ જે વધે છે એ શું છે કાર્ય માટે પ્રાપ્ત હોય એવી એટલે અહીંથી ખબર પડે કે ડેલ્ટા જી એ કાર્ય માટે પ્રાપ્ય ઊર્જા છે તમને મુક્ત રીતે મળી ગઈ છે તમારે જેમ વાપરવી એમ વાપરો ડેલ્ટા જી એટલે શું છે કાર્ય માટે મળતી ચોખ્ખી ઊર્જા છે મુક્ત ઊર્જા છે એટલે તમારે જેમ વાપરવી એમ તમે વાપરી શકો છો એટલે કેમ વાપરી શકો છો તમને મોજ આવે એમ તમે વાપરી શકો છો ખાસ યાદ રાખજો જો ડેલ્ટા જી લેસ ધેન 0 પ્રક્રિયા આપમેળે થશે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 પ્રક્રિયા આપમેળે થશે નહીં અથવા તો પ્રતિગામી દિશામાં આપમેળે થશે અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 પ્રક્રિયા સંતુલનમાં હશે પ્રક્રિયા પહેલી બાજુએ જતી હશે આ બાજુ જતી હશે સંતુલન સ્થપાઈ ગયું છે પ્રક્રિયા વચ્ચે આ તમારે ક્વેશ્ચન યાદ રાખવાનો છે હવે આ ક્યારે બને આ સૂત્રની અંદર ડેલ્ટા જી આવી વેલ્યુ ક્યારે બને તો જો ડેલ્ટા જી છે એને આપણે ઋણ રાખવાનું છે નેગેટિવ રાખવાનું છે તો પહેલી વાત
પહેલી વાત શું છે કે આ મૂલ્ય છે એ મોટો હોવો જોઈએ, એટલે એન્થાલ્પી ફેરફાર નાનો હોવો જોઈએ અને ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું હોવું જોઈએ, મોટું હોવું જોઈએ. હવે એ ક્યારે બને છે? અહીં ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધુ હોવું જોઈએ જો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત કરવી હોય તો. તો કે રીતે થશે? બે રીતે. તાપમાન વધારે હોય અને એન્ટ્રોપી ફેરફાર માઇનર હોય તોય ચાલશે. પછી એન્ટ્રોપી ફેરફાર વધારે હોય અને તાપમાન નીચો હોય તોય ચાલશે. બે વધારે હોય તોય ચાલશે. તાપમાન વધારે હોય અને એન્ટ્રોપી ફેરફાર ઓછો હોય તો ચાલશે. જો કે બે એક સાથે વધારે પોસિબલ નથી, કારણ કે તાપમાન અને એન્ટ્રોપી ફેરફાર એકબીજાને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. યાદ છે? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી. તાપમાન અને એન્ટ્રોપી ફેરફાર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એન્ટ્રોપી અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં છે, બરાબર છે? જો તાપમાન વધારે હોય તો એન્ટ્રોપી ફેરફાર ઓછો હશે તો ચાલશે. પહેલી ઘટના શું છે? તાપમાન વધારે, એન્ટ્રોપી ફેરફાર ઓછો, તો પ્રક્રિયા આ પ્રમાણે થશે. કેમ આપેલા થશે? કારણ કે મૂલ્ય કેવું મળવું જોઈએ? ઋણ. બીજી વાત, તાપમાન ઓછું અને એન્ટ્રોપી ફેરફાર વધુ, પ્રક્રિયા આપમેળે થશે. બે રીતે તમારી પ્રક્રિયા આપમેળે થાય છે. હવે એનો તાપમાન સાથે શું સંબંધ છે, ક્યારે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ છે, પ્રક્રિયા ક્યારે આપમેળે થશે કે નહીં, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રીજો નિયમ પણ જોવાનો, સૂક્ષ્મગતિશાસ્ત્રનો ત્રીજો નિયમની પણ આપણે વાતો કરવાની છે. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.